માલિકની જગ્યામાં મનપાના કર્મચારીઓ ઘૂસી જઈ ચારો ચરતા ઢોરોને પકડી લઈ જતા ભીમરાડના માલધારીઓમાં રોષ છવાઈ ગયો. મનપાના કર્મીઓ ચરોયાને આતંકવાદી સમજી ગયા હોય તેમ જીપમાં બેસાડી લઈ જવાની ધમકી પણ આપી. અગ્નિ જેવો દાવાનળ ફાટી નીકળે એવી નોબત પણ સર્જાઈ ગઈ હતી. હાલમાં જ મનપા દ્વારા રોડ રસ્તાઓ પર ફરતા ઢોરોને પકડવાની સૂચના અપાઈ ગઈ છે, જેને પગલે હવે તંત્ર પાસે કામ વધી ગયું છે. આની સામે માલિકની જગ્યામાં ચારો ચારી રહેલા પશુઓને મનપાની થીમ ભીમરાડ વિસ્તારમાંથી લઈ જવાની કવાયત શરૂ કરતા જ માલધારીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. વાતની હદ તો ત્યારે થાય જ્યારે મનપા કર્મચારીઓ દાદાગીરી કરી માલધારીઓ ઉપર કાર્યવાહી કરવાનું કહીને આતંકવાદી સમજી રાખ્યા હોય તેવું વર્તન પણ કરે છે. જોકે ભીમરાડ ગામમાં ઢોર ચરાવતા માલધારીઓનું કહેવું છે કે તેઓના પશુઓની માલિકીની જગામાં ચરી રહ્યા હતા ત્યારે મનપાની ટીમ ત્રાટકી અને બિનજરૂરી રીતે માલધારીઓને હેરાન કરતા હોવાનો તેમનો દિમાગનો પારો પણ ઊંચે ચડાવી દીધો છે. રાજુભાઈ, રાજુભાઈ કઈ જગ્યા ઉભા છો અને શું ઘટના અત્યારે બની છે? ભીમરાડ ગામ પાસે કમ્પાઉન્ડમાં ઢોર કાયદેસર ચડતા હતા એની અમારી હારે જબરજસ્તી કરે છે. જબરજસ્તી કોના દ્વારે કરવામાં આવ્યો અને શું કહેવામાં આવ્યું એ લોકો દ્વારા? અંદર ગાવડા પૂરેલા છે અને તોય અમને ધમકી દઈને ગાવડા ભરવાની વાત ચાલે છે. કોણ કહે છે આવું ગાવડા ભરવા? એસએમસી વાળા કાયદેસર એમ કે છે કામગીરી કરી અમારા ગાવડા અંદર ચરવાના છે અને ભરવાની વાત ચાલુ છે. એસએમસી વાળા અમને આતંકવાદી સમજીને જીપસીમાં બેસાડવાની વાત કરે છે અને કંઈક 5-10 ગાવડાના દંડ આપવાની વાત કરે છે, નકર કે ગાવડા ભરી જઈએ. કે ગાવડા ક્યાં ચરતા હતા? ગાવડા ગામમાં ચરે, કમ્પાઉન્ડમાં ચરે છે કાયદેસર માલિકની જગ્યામાં. તો આપણી માંગ શું રહેશે સરકાર દ્વારા? અમારી માંગ એવી છે કે કાક અમને જગ્યા આપી દો, નકર પછી આ લોકોને કંઈક સમજાવી દો, સમજણ આપી દો. પોલીસ અને એસઆરપીને ધમકી આપીને અમારી ના કમ્પાઉન્ડમાં કાયદેસર ભરવા આવે છે. અંદર કાયદેસર ગાવડા અંદર કમ્પાઉન્ડમાં છે માલિકની જગ્યામાં અને ધમકી આપીને ભરવાની તૈયારીમાં કરે છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.